ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીના વોઇસમાં એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 14 સેકન્ડની વહેતી થયેલી આ ઓડિયો ક્લિપમાં એવી વાત કરવામાં આવી છે કે ભાજપના 15 જેટલા ધારાસભ્યો તેમજ 150થી વધુ કાર્યકરો અને 20 જેટલા સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, જેમાંથી 2 ધારાસભ્યો કચ્છના પણ છે. આ પ્રકારની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી થતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. આ ક્લિપ અંગે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ ક્લિપ સદંતર ખોટી છે, તેમણે આવી કોઈ જ વાત કરી નથી. તેમના અવાજમાં આ ક્લિપ બનાવીને સોશિયલ મીડિયામાં વહેતી કરાઈ છે. ચૂંટણીનું વર્ષ છે ત્યારે તેમને બદનામ કરવા માટે આ એક ષડયંત્ર હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાથે જ આ ક્લિપ બાબતે તેમના દ્વારા અંગત રીતે તપાસ ચલાવવામાં આવી રહી છે. જાહેર જીવનમાં રહેતા શ્રેષ્ઠીઓ પર આ રીતના આક્ષેપો અવારનવાર થતા હોય છે, અથવા તો તેમના અવાજમાં કોઈપણ પ્રકારની કોમેન્ટ પાસ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, ત્યારે આ ક્લિપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાથે જ રમેશ મહેશ્વરીએ લોકોને એવી અપીલ કરી હતી કે આ પ્રકારની ક્લિપ સદંતર ખોટી છે અને તેની યોગ્ય તપાસ થશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું. ગઈકાલે મેસેજ મળ્યા છે અને ઓડિયો ક્લિપ જોઈ છે, પણ આમાં કંઈક કોઈ પણ વિરોધીઓનો મોટો ષડયંત્ર છે એની તપાસ ચાલી રહી છે. તપાસ કરતા જે પણ નીકળશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી નક્કર મને પુરાવા નહીં મળે, ત્યાં સુધી જે ગુનેગાર હશે કે જેણે આવું કૃત્ય કર્યું હશે એ પૂરેપૂરી તપાસ કર્યા પછી જ, કારણ કે ઘણીવાર કોઈ નજીકનો પણ કોઈ માણસ હોય અને આવું કર્યું હોય તો પછી આપણે કાંઈ ન કરી શકીએ એવું હોય છે. પણ આપણે એ રીતે કાકું મારી પણ અંદરથી તપાસ ચાલુ છે, આવી રીતે મેચિંગ કરીને ખોટા અવાજોનું ઓલો કરીને જે કૃત્ય કર્યું છે એ બનાવ પણ ગંભીર છે. અને આવા બનાવોથી હું તો ઠીક છે, બધા લોકો ચેતે, આ જાહેર જીવનની અંદર આ ચૂંટણીનો વરસ છે, આવા નવા નવા ઘણા જ કૃત્યો થવાના છે, એનાથી બધા ચેતતા રહે એવું હું માનું છું.